શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બે તથા અન્ય શૈક્ષણિક લગતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના પ્રશ્નો આ પ્રશ્નોત્તરી બાવીસ છે જેમાં આપણે પચાસ પ્રશ્નો જોઈશું પ્રશ્ન એક છે ડાયઝ એટલે શું તો એનું પૂરું નામ છે ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્રશ્ન બે ટી ઈટી ટેટનું પૂરું નામ શું છે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ત્રણ ડાયટ એટલે શું ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ એન્ડ ટ્રેનિંગ નેક્સ્ટ ચાર એસવી એસ એટલે શું શાળા વિકાસ સંકુલ પાંચ એન ઇ આર એટલે શું નેટ એનરોલમેન્ટ રેશિયો છ જાયટ એટલે શું ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી સાત પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક ભરતીમાં સીધી ભરતી અને પ્રમોશનથી ભરતીનો રેશિયો કેટલો છે તો એક જેમ એક આઠ બી કોમ વિથ પીટીસી ઉમેદવાર ઉચ્ચ પ્રાથમિકમાં કયા વિષયમાં ઉમેદવારી નોંધાવી શકે છે આઠ દસ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી એનટીએસ પરીક્ષા આપવા માટે વાલીની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ આવક નથી અગિયાર રાજ્ય સરકારી ભરતીમાં પછાત વર્ગ ટકાવારી પ્રમાણ કેટલું છે તો એસસી સાત ટકા એસટી પંદર ટકા અને એસઈબીસી બક્ષી પંચ સત્તાવીસ ટકા જે ઓબીસી પણ કહેવાય છે બાર જીસીઈઆરટી દ્વારા કયું મેગેઝિન પ્રકાશિત થાય છે જીવન શિક્ષણ તેર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કયું મેગેઝિન પ્રકાશિત થાય છે માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ ચૌદ કોઈ પણ નવી શાળા જરૂરી શરતોનું પાલન કરે છે તેની ખાતરી થાય સક્ષમ અધિકારીએ કેટલા દિવસમાં માન્યતા આપવી જોઈએ ત્રીસ દિવસ પંદર કોઈ વિદ્યાર્થી અધવચ્ચેથી શાળા છોડી જાય તેને શું કહેવાય અપવ્યય સોળ ખાનગી પ્રાથમિક શાળાની મંજૂરી કોણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સત્તર પરીક્ષા કયા બોર્ડ દ્વારા લેવામાં આવે છે સ્ટેટ એજ્યુકેશન બોર્ડ રાજ્ય પરીક્ષા બોર્ડ રાજ્ય બાળ સુરક્ષા આયોગનું ટૂંકું નામ શું છે એસસી પીસીઆર ઓગણીસ પર્યાવરણ જાગૃતિ માટે જીસીઇ દ્વારા કઈ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ઇકો ક્લબ વીસ અંતર્ગત કેટલા કિલોમીટરની ત્રિજ્યામાં માધ્યમિક શાળા ન હોય તેવા વિસ્તારમાં નવી માધ્યમિક શાળા શરૂ કરવાની જોગવાઈ છે પાંચ કિલોમીટર એકવીસ ગુજરાતમાં અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ માટેનું સત્તાધિકારી મંડળ કોને જાહેર કરવામાં આવ્યું છે જીસી ઈ આર ત્યાર પછી બાવીસ વસ્તી ગણતરી આપત્તિ વ્યવસ્થાપન અને ચૂંટણી સિવાય શિક્ષકોને બિન શૈક્ષણિક કાર્યમાં જોડી શકાય નહીં તે કયો નિયમ છે તો આરટી ટુ થાઉઝન્ડ નાઇનનો કલમ સત્યાવીસમાં આ બાબત આપેલી છે ત્રેવીસ આરટી ટુ થાઉઝન્ડ નાઇન મુજબ ધોરણ એકથી પાંચમાં ઓછામાં ઓછા કેટલા કલાક શૈક્ષણિક કાર્ય કરવું જોઈએ આઠસો કલાક ચોવીસ આરટી ઈ ટુ થાઉઝન્ડ નાઇન મુજબ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ધોરણ આઠ પ્રાથમિક શાળાઓમાં ક્યારથી સમાવવામાં આવ્યું તો જૂન રૂલ્સ ટવેલ્વ મુજબ પ્રાથમિક શાળા પ્રવેશ માટે લંબાવેલ મુદત કેટલી હોય છે તો છ માસ છીસ આરટી ટુ થાઉઝન્ડ ટ્વેલ્વ મુજબ શાળાએ બજાવવાની ફરજો કયા નિયમમાં જોવા મળશે તો નિયમ એકવીસ આરટી ટુ મુજબ શાળાએ ડાયજ ડેટા દર વર્ષે અઠ્યાવીસ આરટી ટુ થાઉઝન્ડ ટ્વેલ્વ મુજબ શિક્ષકોની ફરજો કયા નિયમમાં બતાવવામાં આવેલી છે નિયમ વીસ ઓગણત્રીસ મુખ્ય માહિતી કમિશનરના પગાર ભથ્થા કોને સમકક્ષ હોય છે મુખ્ય ચૂંટણી કમિશનર માહિતી અધિકાર હેઠળ તો વીસ રૂપિયા એકત્રીસ પ્રવેશોત્સવ કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે તો સો ટકા નામાંકન બત્રીસ ઓગણીસો અઠ્ઠાણુંથી થી ગુજરાતમાં શિક્ષક ભરતી માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી તો વિદ્યા સહાયક તેત્રીસ પ્રાથમિક શાળામાં ભણતા બાળકનું અકસ્માત મૃત્યુ થાય તો કેટલા રૂપિયા સહાય મળે કઈ યોજના તો રૂપિયા પચાસ હજાર સહાય મળે છે વિદ્યાદીપ યોજના કહેવાય છે ઓણત્રીસ એસ એમસીમાં મહિલાઓનું પ્રમાણ કેટલું હોય છે પચાસ ટકા પાંત્રીસ પ્રાથમિક શાળાઓમાં સ્કેલ યોજનાનું અમલીકરણ કઈ કચેરી કરે છે સર્વ શિક્ષા અભિયાન મિશન અથવા તો હાલ એને સમગ્ર શિક્ષા અભિયાન કહેવામાં આવે છે છત્રીસ શાળા વિકાસ યોજના તૈયાર કરવાની જવાબદારી કોની હોય છે એસ એમ સીની સાડત્રીસ સામાન્ય વિસ્તારમાં ધોરણ એક થી પાંચ અને છ થી આઠ ની શાળાઓ માટે અંતર કેટલું હોય છે તો ધોરણ એક થી પાંચ ની શાળાઓ એક કિલોમીટર અને 6 થી આઠની શાળાઓ માટે ત્રણ કિલોમીટર અંતર છે આડત્રીસ કોઈ વ્યક્તિની જિંદગી અથવા સ્વતંત્રતા સંબંધી માહિતી કેટલા સમયમાં આપવી જોઈએ તો અડતાલીસ કલાક ઓગણચાલીસ પ્રાથમિક શાળાના તમામ વર્ગોમાં પૂરતી સંખ્યા છે અને ત્યાં કોઈ વ્યક્તિ એટલે કે કોઈ જે સ્થાનિક નેતા નવી પ્રાથમિક શાળા શરૂ કરવા માંગણી કરે છે તો સક્ષમ અધિકારી શું નિર્ણય લેશે તો વસ્તીની ગીચતા ને આધારે એ નિર્ણય લેશે વસ્તીની ગીચતાનું માપ પહેલા જોશે ચાલીસ કોઈપણ શાળાની માન્યતા પાછી ખેંચી લેવા રચવામાં આવતી તપાસ ટીમમાં કેટલા સભ્યો હોય છે પાંચ સભ્યો એકતાલીસ આરટી ટુ થાઉઝન્ડ નાઇનના આરંભ પહેલા લઘુ લાયકાત ધરાવતા શિક્ષકોએ કેટલા સમયમાં પૂર્ણ લાયકાત મેળવી લેવી પડશે તો પાંચ વર્ષ બેતાલીસ ઘડાયેલ શિક્ષણ નીતિમાં છેલ્લો સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો ઈસવીસન કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિ ઘડવા તૈયાર કરેલ ચર્ચા પત્રમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને લગતા કુલ કેટલા મુદ્દાનો સમાવેશ કર્યો હતો તો પ્રાથમિકના તેર અને માધ્યમિકના વીસ એમ કુલ તેત્રીસ મુદ્દાઓનો સમાવેશ કર્યો હતો

એસ એટલે ગુજરાત સ્ટેટ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ થેન્ક યુ ફોર વોચિંગ આવા શૈક્ષણિક અને વહીવટી તથા શિક્ષણ સેવા વર્ગ બે તથા જીપીએસસી એચ ટાટ એચમાં ટાટ ટેટ વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો જોવા માટે અને શૈક્ષણિક અને વહીવટી માટે ખાસ સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ શ્રેયસ ડાબર થેન્ક યુ વેરી મચ અહીં આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ